जय गुरुदेव। आज आपने भाषण विषय आसपास प्रकरण आठ लीना मोजी मामा ने खेले अन्य पहला नु प्रकरण सात रियानी के मोरी परी अन्य नु पहला नु प्रकरण छह रियानी नु सफरी आखी अपनी सड़न वार्ता होती हवे अपनी वार्ता आठवां चैप्टर में पहुंची छे अन्य पहला नवे चैप्टर का आप गुरुदेव द्वारा समझे गया था। आज आपने जोशु रिया मोजी मामा ने खेले तो चलो अपने जो ये આપણે જોઈએ પ્રકરણ આઠ રિયા પહોંચી મામાને ઘેર આપણને સ્ક્રીન પર બતાવી રહ્યું છે। તારીખ છે 29 મે રાત્રિ અને સમય થયો છે 10:25। ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા। મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા। મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા। તે મારા મામાના છોકરાઓ હતા। મને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા। અમે એકબીજાને ભેટી પડ્યા। રિયા શું કહે છે કે ટ્રેનની લાંબી મુસાફરી પછી ફાઇનલી તે પોતાના મામાના ઘેર પહોંચી ગઈ। તેના મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી તેના મામા તેને તેડવા આવ્યા હતા અને તેના મામાના સાથે તેને તેડવા માટે કોણ આવ્યું હતું તો કે તેના મામાના છોકરાઓ શ્રીલ અને આર્નવ। તેના રૈયાને અને તેના ભાઈ હિમાક્ષને જોઈને ખૂબ જ રાજી થયા અને તેઓ લોકો ભેટી પડ્યા। આગળ શું કહે છે કે અમે સ્ટેશનથી બે રિક્ષા કરીને મામાના ઘેર પહોંચ્યા। મને ખૂબ જ ઊંઘ આવતી હતી, હું ઊંઘી ગઈ। થોડી વાર પછી મમ્મી મને ઉઠાડી અને મમ્મી પપ્પા નાહીને તૈયાર થઈ ગયા હતા। હું અને હિમાક્ષ પણ નાહીને તૈયાર થઈ ગયા। પછી અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું। મામાએ કહ્યું, બધા થોડી વાર આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું। રિયા શું કહે છે કે મામાના ઘરે પહોંચીને તે પહેલાં તો કહે છે કે તે મામાના ઘરે કઈ રીતે પહોંચ્યા તો કે બે રિક્ષા કરીને તેઓ મામાના ઘેર પહોંચ્યા અને મામાના ઘેર પહોંચીને રિયા તો ઊંઘી ગઈ કેમકે તે થાકી ગઈ હતી કેમકે તેમણે બહુ લાંબી ટ્રેનની મુસાફરી કરી હતી। ત્યારબાદ થોડી વાર પછી એના મમ્મીએ તેને ઉઠાડી અને નાહી ધોઈને તે લોકો તૈયાર થયા અને ત્યારબાદ તેમણે થોડું ભોજન કર્યું। પછી એના મામાએ શું કહ્યું કે બધા થોડી વાર આરામ કરી લો, પછી આપણે ક્યાં જશું, પછી તે લોકો દમણ ફરવા જશે। આગળ શું કહે છે, આગળ કહે છે અમે દમણ જવા તૈયાર થયા। મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું। એ લોકો બધા તૈયાર થઈ ગયા અને તે ક્યાં જતા હતા, દમણ ફરવા જતા હતા। રિયાના કુટુંબની સાથે તેનું મામાનું કુટુંબ પણ ફરવા જવાનું હતું। શું આગળ લખે છે કે અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા। ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જમ્પોર બીચ પહોંચ્યા। એ લોકો દમણ કઈ રીતે પહોંચે છે તો ઘરથી બસ સ્ટેશન સુધી તેઓ રિક્ષા કરે છે અને ત્યાંથી બસમાં બેસીને તે લોકો દમણ જાય છે। દમણ તે ક્યાં પહોંચ્યા તો કે જમ્પોર બીચ પર પહોંચ્યા। બીચ પર ખૂબ જ ભીડ હતી, લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા। કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા। શું કહે છે કે બીચ પર ઘણા બધા માણસો હતા, ઘણા બધા લોકો બીચ પર ફરવા આવ્યા હતા। ઘણા લોકો શું કરતા હતા તો કે હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા, કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા। નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા અને મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી ગઈ। પછી શું કહે છે કે કોઈ હોડીમાં બેસી દરિયામાં ફરતા હતા, તો કોઈ ઘોડાની સવારી કરતા હતા, તો કોઈ ઊંટની સવારી કરતા હતા। નાના નાના છોકરાઓ રેતીના ઘર અને મહેલ બનાવતા હતા। જો આપણને ફોટોમાં દેખાઈ રહ્યું છે કે બાળકો કેવા રેતીના ઘર અને મહેલો બનાવે છે, તમે પણ દરિયા કિનારે જાઓ ત્યારે આવી જ રીતે ઘર અને મહેલ બનાવજો। આ બધું જોઈને તો રિયાને ખૂબ મજા આવી ગઈ। પછી શું કહે છે કે મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી, હું હિમાક્ષ શ્રીલ અને આર્નવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા, અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી। પછી શું કહે છે કે રિયા શ્રીલ આર્નવ અને એનો ભાઈ હિમાક્ષ બધાએ પણ રેતીના ઘર બનાવ્યા અને તે લોકોએ ખૂબ જ મજા કરી। આગળ કહે છે, એટલામાં મામા હોડીની ટિકિટ લઈને આવ્યા, અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી। પછી શું કહે છે કે તેના મામા બધા માટે હોડીની ટિકિટ લઈને આવ્યા અને તે બધાએ હોડીમાં બેસીને દરિયામાં મુસાફરી કરી। પહેલાં તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી, હું મમ્મીની પાસે બેસી ગઈ। દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી। પછી અમે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી। ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો। શું કહે છે કે રિયાના મામા દરિયામાં મુસાફરી કરવા માટે હોડીની ટિકિટ લઈને આવ્યા હતા, પરંતુ રિયાને
થોડી બીક લાગતી હતી, તેથી તે પોતાની મમ્મી પાસે બેસી ગઈ. પરંતુ પછી તેને ખૂબ જ મજા આવી. ત્યારબાદ તેણે શું કર્યું, તો તેણે ઊંટ સવારી અને ઘોડે સવારી પણ કરી અને ખૂબ મજા માણી. ત્યારબાદ તેઓ દરિયા કિનારે બેસીને નાસ્તો કર્યો. હવે જો આગળ શું કહે છે, આગળ કહે છે, હવે સાંજ પડવા આવી. સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું. આકાશ રંગબેરંગી દેખાતું હતું. અમે દરિયા કિનારે ફોટો અને વિડીયો પણ લીધા. હવે સાંજ પડવા આવી હતી અને સૂરજ દરિયામાં ડૂબતો હોય તેવું દેખાતું હતું, કેમ કે સાંજ પડે સૂરજ આથમી જાય. દરિયા કિનારે સૂરજ આથમે તે જોવાનું દૃશ્ય ખૂબ જ સરસ હોય છે. આપણને જે રીતે ફોટોમાં દેખાય છે એ જ રીતે આકાશ એકદમ કેસરી, પીળું અને એકદમ સરસ કલરનું લાગતું હોય છે, અને ધીમે ધીમે સૂર્ય દરિયામાં ડૂબતો હોય આપણને તેવું લાગે છે. આ બધું જોવાની રિયાને ખૂબ મજા આવી અને રિયાએ શું કર્યું, તો કે આ બધાના વિડીયો અને ફોટો પણ તેને લીધા. અંધારું આગળ જોઈએ, અંધારું થઈ ગયું, અમે મામાના ઘેર પાછા આવ્યા. આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી. પછી શું કહે છે કે ત્યારબાદ અંધારું થઈ ગયું એટલે તે લોકો બધા પાછા પોતાના મામાના ઘેર એટલે કે વાપી આવી ગયા, અને આખી મુસાફરી એની કેવી રહી, તો કે રસપ્રદ અને યાદગાર બની રહી. અહીંયા આપણી પ્રકરણ 8ની વાર્તા પૂરી થાય છે. આ પ્રકરણ 8માં શું કહે છે, તો કે રિયા વાપી પહોંચી પોતાના મામાને ઘેર, અને તેના મામા તેને લેવા આવ્યા હતા. ત્યારબાદ તેઓ રિક્ષા કરી પોતાના મામાના ઘેર પહોંચ્યા, અને રિયા લાંબી મુસાફરીના કારણે થાકના કારણે થોડો આરામ કર્યો અને નિંદ્રા લીધી. ત્યારબાદ તેઓ ભોજન કરી તૈયાર થયા, અને આરામ બાદ તેઓ બધા ક્યાં ફરવા ગયા, તો કે તે બધા દમણ ફરવા ગયા. તે લોકો દમણ કઈ રીતે પહોંચ્યા, તો કે તે લોકો રિક્ષામાં બેસી બસ સ્ટેશન ગયા, અને બસ સ્ટેશનથી બસમાં બેસીને દમણ ગયા. દમણ ક્યાં ફરવા ગયા, તેઓ દરિયા કિનારે ફરવા ગયા. ત્યાં તેમણે શું કર્યું, તો તેમણે તેમના ભાઈઓ સાથે મળીને માટીના ઘર અને મહેલ બનાવ્યા. ત્યારબાદ તેના મામા જ્યારે હોડીની ટિકિટ લાવ્યા ત્યારે તેને દરિયાની મુસાફરી કરી હોડીમાં બેસીને, ત્યારબાદ તેને ઊંટ અને ઘોડાગાડીની પણ સવારી કરી, અને ત્યાં દરિયા કિનારે બેસીને તેને સૂર્ય આથમતો હોય તે સુંદર મજાનું દ્રશ્ય જોયું, અને દરિયા કિનારે બેઠા બેઠા નાસ્તો કર્યો. અને અહીંયા આપણી આખી વાર્તા પૂરી થઈ છે. ચેપ્ટર 6 રિયાની મુસાફરી, ત્યારબાદ એની અધૂરી વાર્તા હતી ચેપ્ટર 7માં રિયાની ટ્રેન મોડી પડી, અને ત્યારબાદ તેની અધૂરી વાર્તા હતી રિયા તેના મામાને ઘેર પહોંચી. આ આખી વાર્તા આપણી અહીંયા પૂરી થઈ છે. તમને સરસ રીતે આખી વાર્તા સમજાઈ ગઈ હશે. તો ચાલો આ ચેપ્ટરમાં આપણને હજી થોડી વધારે એક રેલવેની માહિતી આપેલી છે, તો આપણે તે જોઈએ. જો આપણને સ્ક્રીન પર દેખાય છે તે છે રેલવેની ટિકિટ. જ્યારે આપણે રેલવેમાં જવું હોય ત્યારે મુસાફરી કરવા માટે આપણે ટિકિટ લેવી પડે છે. ભારતીય રેલવેની આ રીતની એક ટિકિટ હોય છે, તેમાં વિવિધ માહિતીઓ આપેલી છે, તે આપણને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. હવે અહીં શું કીધું છે, તો કે અહીં આપેલ ટ્રેનની ટિકિટના ચિત્રને જુઓ, નીચેની માહિતી ટિકિટમાંથી શોધો અને લખો. તો આપણે જોઈએ કે કઈ કઈ માહિતી કીધી છે. તો સૌ પ્રથમ કીધું છે ટ્રેન નંબર. તો જો આપણને દેખાય છે કે ગાડીના નંબર શું છે, 9037. પછી લખ્યું છે મુસાફરી ચાલુ થવાની તારીખ. તો ત્યારબાદ આપણને બાજુમાં તારીખ પણ આપેલી છે. પછી ડબ્બા અને બેઠક નંબર. તો નીચે જો આપણને કોચ, સીટ એ બધું જે લખેલું છે, A1, B1, B21, 23, 22 એ બધું શું છે, તો કે ડબ્બા અને બેઠક નંબર. ત્યારબાદ ભાડું લખેલું હોય છે, અને બીજું શું લખેલું છે, તો કે અંતર, એટલે કે કેટલું અંતર હોય છે તે પણ લખેલું હોય છે. ભાડું કેટલું છે, તો કે 75. ત્યારબાદ છે કેટલી વ્યક્તિઓ મુસાફરી કરી, અને આ ટિકિટ કેટલા પુરુષો અને કેટલા સ્ત્રીઓ માટે છે. જ્યાં આપણે પુરુષો અને સ્ત્રી શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ, તો આપણને જ્યાં વિગત આપેલી છે ત્યાં એમ લખેલું છે એટલે કે પુરુષો એટલે કે મેન, અને એફ લખેલું છે એટલે કે ફિમેલ એટલે કે સ્ત્રીઓ. એટલે આપણા ટિકિટ મુજબ આ બે પુરુષો અને એક સ્ત્રી હતી. આ રીતે તમે પણ અલગ અલગ ટિકિટમાંથી માહિતી ચેક કરજો કે તે ટિકિટ કયા સ્ટેશનથી કયા સ્ટેશન સુધીની હતી, તેનું ભાડું શું હતું, તે કયા ટ્રેન નંબર હતા, કઈ તારીખ હતી, આવી વગેરે જેવી માહિતી તમે અલગ અલગ ટિકિટ દ્વારા મેળવી શકશો. ત્યારબાદ આપણને શું આપેલું છે, તો ત્યારબાદ આપણને એક રેલવેનું સમયપત્ર આપેલું છે. ચાલો આપણે જોઈએ. રેલવેનું સમયપત્ર દરેક ટ્રેનના માર્ગ વિશે વિગત આપે છે. આ ઉપરાંત ટ્રેન સ્ટેશનનો
ટ્રેન કયા સમયે પહોંચશે અને કયા સમયે સ્ટેશન છોડશે, કાપેલું અંતર વગેરે વિગત આપે છે. આપણે રેલવે સ્ટેશનની રેલવે સમયપત્ર ખરીદી શકીએ છીએ. રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો સમયપત્રમાં આપેલ છે, તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. આમાં આપણને કચ્છ એક્સપ્રેસનું એક રેલવેનું સમયપત્ર આપેલું છે, તેમાં આપણે જોઈએ કે શું શું લખેલું છે. તો સૌપ્રથમ તો તેમાં ક્રમ, પછી લખેલું છે સ્ટેશનનું નામ, ત્યારબાદ લખેલું છે પહોંચવાનો સમય, ત્યારબાદ છે ઉપડવાનો સમય, રોકાણની મિનિટ, અંતર એટલે કે કિલોમીટર અને દિવસ એટલે કે કેટલા ટાઈમમાં આપણે પહોંચી શકીએ. આ બધા ઉપરથી આપણને થોડા પ્રશ્નો પૂછ્યા છે, તો આપણે જોઈએ. એમના ખોરાક
કલાક વિશે આવી વગેરે અલગ અલગ વસ્તુ આપણે જાણી શકીએ છીએ અને પ્રવાસ કરવાથી આપણું મન પણ પ્રફુલ્લિત બને છે. આથી આપણા જીવનમાં પ્રવાસનું ખૂબ જ મહત્વ છે. હવે જ્યારે વેકેશન પડે ત્યારે તમે લોકો પણ એક સરસ મજાની જગ્યાએ પ્રવાસ પર જાઓ અને તમારા જ્ઞાનનો વધારો કરજો. ત્યારબાદ શું છે તો કે પ્રવાસ સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. હવે જ્યારે આપણે પ્રવાસ કરીએ છીએ તો ઘણી એવી બાબતો હોય છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. જેમ કે આપણે જે જગ્યાએ પ્રવાસ કરવા ગયા છીએ તે સ્થળને આપણે ગંદુ કરવું જોઈએ નહીં. જે આ રીતે આપણે ટ્રેનમાં જોયું તે જ રીતે આપણે કોઈ પણ જગ્યાએ ગંદકી કરવી જોઈએ નહીં. ઘણા સ્થળો એવા હોય છે કે જ્યાં આપણે ટિકિટ લઈને તેની મુલાકાત લઈ શકીએ છીએ, જેવા કે માછલીઘર અથવા તો મ્યુઝિયમ અથવા તો કોઈ પ્રાણી સંગ્રહાલય. આવી અલગ અલગ જગ્યાએ જો આપણે પ્રવાસ કરવો હોય અથવા તો તેની મુલાકાત લેવી હોય તો તેના માટે આપણે ટિકિટ લેવી પડે છે. તો આવી જગ્યાએ જ્યારે પ્રવાસ કરવાનો ટાઈમ આવે ત્યારે આપણે ટિકિટ લઈને જ તેને જોવી જોઈએ. ત્યારબાદ છે કે આપણે આપણે પ્રવાસમાં ગયા હોય ત્યારે આપણા સામાનનું ધ્યાન રાખવું જોઈએ. આપણે પ્રવાસ કરવામાં અને બધું જોવામાં એટલું ખોવાઈ ન જવું જોઈએ કે આપણે આપણા સામાનનું ભાર પણ ના લે. આપણે બધું વ્યવસ્થિત રાખવું જોઈએ. ત્યારબાદ છે રેલવેનું સમયપત્રક. આપણે વાર્તામાં જોયું હતું કે કચ્છ એક્સપ્રેસમાં આપણને રેલવેનું સમયપત્રક બતાવેલું હતું. તેમાં શું લખેલું હતું તો તેમાં સૌપ્રથમ ક્રમ લખેલો હતો, ત્યારબાદ શહેરનું નામ લખેલું હતું, ત્યારબાદ ટ્રેન કેટલા વાગે ઉપડશે અને કેટલા વાગે પહોંચશે તે પણ એમાં દર્શાવેલું હતું. અને લખેલું હતું કે કયા સ્ટેશન ઉપર ટ્રેન કેટલા વાર ઊભી રહેશે, એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનું જે અંતર છે તે પણ તેમાં લખેલું હોય છે અને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનો કેટલો સમય લાગે તે પણ તેમાં લખેલું હોય છે. આ રેલવેનું જે સમયપત્ર છે એ આપણને સ્ટેશન ઉપર જોવા મળે છે. આ જે સમયપત્ર છે તેના દ્વારા આપણને બધી માહિતી મળી જાય છે કે આપણી ટ્રેન છે તે કેટલા કેટલા સ્ટેશન પરથી પસાર થશે અથવા તો સ્ટેશન ઉપર તે કેટલી વાર રોકાશે અને આપણે જે આપણે સ્થળે પહોંચવાનું છે ત્યાં આપણે કેટલા સમયમાં આપણે પહોંચી શકશું. આવું બધું આપણને રેલવે સમયપત્ર દ્વારા માહિતી મળે છે. હવે ત્યારે હવે તમે જે રેલવે સ્ટેશન ઉપર જાઓ ત્યારે રેલવેનું સમયપત્ર જોવાનું છૂટતા નહીં. ત્યારબાદ છે ડાયરી લખવાની આગળ. આપણે જોયું કે આપણો પ્રક્રમ 6, 7 અને 8 એ આખો એક રિયાની ડાયરીમાં જે પણ વિગતો લખેલી છે તેના ઉપરથી આપણને વાર્તા કહેલી છે. રિયા જે પણ કંઈ કરે છે તે શું કરે છે પોતાની ડાયરીમાં લખી લે છે, તેથી શું થાય તેની પાસે ઘણી બધી માહિતી એકઠી થઈ જાય છે. ઘણી વાર એવું બને કે આપણે જોયું હોય અથવા તો કંઈ સાંભળ્યું હોય કે આપણે ભૂલી પણ જઈ શકીએ, પરંતુ જો આપણે આખા દિવસમાં જે પણ કંઈ નવું જાણ્યું છે, જે પણ કંઈ નવું જોયું છે અથવા તો આપણે આખા દિવસમાં આપણી સાથે જે પણ કંઈ બન્યું છે તેને જો આપણે આખા દિવસના અંતે ડાયરીમાં લખીએ તો તે આપણે તેને આપણે ભૂલી શકતા નથી, અથવા તો જો ભૂલાય જાય તો ડાયરીમાં જે લખેલું હોય તેને જોઈને આપણે યાદ કરી શકીએ છીએ. આ ડાયરી લખવી એ ખૂબ જ સારી આદત છે. જે રિયા આપણે જે રીતે રિયાના વાર્તામાં જોયું તે રીતે રિયા બધી જ વિગતો પોતાની ડાયરીમાં લખે છે, તે જ રીતે તમારે પણ આખા દિવસની જે પણ કંઈ વિગત હોય તે તમારી ડાયરીમાં લખવી જોઈએ. આ રીતે આપણી વાર્તા અહીંયા પૂરી થાય છે. આપણે આખી વાર્તા 3 ચેપ્ટરમાં જોઈ. સૌથી પહેલું ચેપ્ટર હતું ચેપ્ટર 6 રિયાની મુસાફરી, ત્યારબાદ 7 ચેપ્ટર હતું રિયાની ફ્રેન્ડ મોનિકા, અને ત્યારબાદ 8 ચેપ્ટર છે રિયા પછી મામાને ખેલ. આ રીતે રિયાની વાર્તા દ્વારા આપણને ઘણી અલગ અલગ માહિતી મળી, જેમ કે ટ્રેન વિશે, રેલવે સ્ટેશન વિશે, ટ્રેન કેવા અલગ અલગ માર્ગો પરથી પસાર થાય છે, આપણા ભારતમાં કેવા અલગ અલગ પ્રકારના માણસો હોય છે એટલે કે અલગ અલગ પહેરવેશ, અલગ અલગ બોલી, ઘણી વિવિધતાઓ જોવા મળે છે. ત્યારબાદ રેલવેનું સમય